સરદાર ભીલાડવાળા બેંકને ખાલી પડેલા 5 ડાયરેક્ટરોની ચૂંટણીમાં ભાજપનો ઘોડો આગળ હોવાનો સંકેત દેખાય છે. સરદાર ભીલાડવાળા બેંકની ખાલી પડેલ 5 ડિરેક્ટરની ચૂંટણી ગત રોજ રવિવારના રોજ થયા બાદ આજ રોજ સવારથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. શરૂઆતમાં વલસાડ, અતુલ, પારનેરા, પારડી અને ઉમરસાડી વિભાગની ગણતરી બપોરના 3 વાગ્યા સુધીમાં હેમંત દેસાઈ કોંગ્રેસ પ્રેરિત પેનલ આગળ ચાલી રહી હતી, ત્યારે ભાજપ પ્રેરિત પેનલમાં એકમાત્ર વર્તમાન ચેરમેન હર્ષદ દેસાઈ આગળ રહ્યા હતા. ત્યારબાદ ઉદવાડા વિભાગની મતગણતરી શરૂ કરતાની સાથે જ કોંગ્રેસની પેનલની લીડ તોડી ભાજપની પેનલ વર્તમાન ચેરમેન ભાજપની આબરૂ બચાવવામાં તરણહાર બન્યા હતા અને હારની બાજી સાંજે 6 વાગ્યામાં જીત તરફ દોરી ગયા હતા. જ્યારે પારડીમાં ભાજપ સંગઠન અને પારડી ભાજપ શાસકો વચ્ચે ધીંગામ મસ્તી ચાલતી રહેતી હોય જેથી બેંકમાં પારડી વિભાગમાં નબળો દેખાવ જોવા મળ્યો હોવાનું સભાસદો વચ્ચે ચર્ચાઈ રહ્યું છે અને ચૂંટણીના પરિણામ મોડી સાંજે 8 વાગ્યા સુધીમાં ભાજપ પ્રેરિતના ઉમેદવારો હર્ષદ દેસાઈ, ઉદવાડા કીર્તિભાઈ રાજપૂત આગળ ચાલી રહ્યા હતા અને વાપી વિભાગમાં નિલેશ નાયક આગળ રહ્યા હતા, જ્યારે હેમંત દેસાઈ કોંગ્રેસ પ્રેરિત પેનલને પારડી વિભાગમાં હેમંત બી ભગત આગળ, વાપી વિભાગમાં દિલીપ શાહ આગળ ચાલતા હોવાના સંકેત મળી રહ્યા છે. મતગણતરીમાં બેંકના કર્મચારી ગણની સવારથી પોતાની ફરજ ઉપર તૈનાત રહ્યા હતા, પરંતુ બેંકની ચૂંટણીમાં બેલેટ પેપરના અભાવે સવારે 10 વાગ્યાથી મતગણતરી ચાલુ કરવામાં આવી હતી, જે મોડી રાત્રિના 10 વાગ્યા સુધી તમામ ઉમેદવારના પરિણામ આવવાના સંકેતો દેખાઈ રહ્યા છે. સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો છે અને અમે છેલ્લા એક વર્ષમાં જે કામગીરી કરી છે એ અમારા કામ ઉપર વિશ્વાસ રાખી અને અમારી પેનલના 3 ઉમેદવારોને વિજય બનાવ્યો છે એ બદલ સૌ સભાસદોને હું મારા અંતઃકરણ આજે આભાર માનું છું. પરિણામ બતાવવામાં આવે છે કે ખાસ કરીને છેલ્લા 24 વર્ષથી ઉજવણી વિભાગમાંથી બેંકમાં હું ડિરેક્ટર છું. 24 વર્ષ દરમિયાન મેં સભાસદો અને ગ્રાહકોને ખૂબ જ સાચા હૃદયથી સેવા કરી છે. એના ફળસ્વરૂપે આ સભાસદોએ મને ફરીથી મોકો આપ્યો છે. આ સભાસદોએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને સાર્થક કરવાની હું સંપૂર્ણ પ્રયત્ન કરીશ એવું ભાજપ પ્રેરિતમાંથી કોણ કોણ વિજેતા થયા છે તમારી પેનલમાંથી? ભાજપ પ્રેરિતમાંથી ઉજવણી વિભાગમાંથી હું હર્ષદ મોહનલાલ દેસાઈ, વાપી વિભાગમાંથી નિલેશભાઈ ઠાકોર નાયક અને પાટી વિભાગમાંથી કીર્તિભાઈ રતિલાલ રાજપૂત વિજય થયા છે. અમારા અન્ય બે સાથીઓ સંજયભાઈ મહેતા અને ધર્મેશભાઈ મોદી ખૂબ જ નજીવા તફાવતથી અમારી સાથે જોડાયા નથી, હારી ગયા છે, એમનું અમને સખત દુઃખ છે. સમર્પણ કરું છું અને આ ભાજપવાળા જે રીતના દુષ્પ્રચાર કરીને જે અમારી પેનલને અને અમારા વિજેતા અત્યારે જે વિજેતા ડાયરેક્ટર દિલીપભાઈ શાહને કોટકીટમાં હેરાન કરી કોર્ટ કચેરી બદલાવી છેલ્લે નિર્ણય દિલીપભાઈની અને મારી તરફેણમાં આવ્યો. સરદાર ભીલાડવાળામાંથી ડાયરેક્ટર રનિંગ હતો અને એ લોકોની એક સીટ સંજય મહેતાની અમે ભાજપની છીનવી લીધી છે બિન રાજકીય પક્ષ તરીકે અને બિન રાજકીય પક્ષનો જે જય જયકાર થયો છે અને અમને જે જંગી બહુમતીથી વિજય બનાવ્યો છે તે બદલ હું સભાસરોનો આભારી છું. અને આ ત્યારે ભાજપ પ્રેરિત પેનલ વર્તમાન ચેરમેન હર્ષદ દેસાઈ પારડી વિભાગમાં, કીર્તિ રાજપૂત અને વાપી વિભાગમાં નિલેશ નાયક વિન તરફ આગળ થઈ રહ્યા છે. અમૃત પટેલનો રિપોર્ટ, SNI ન્યૂઝ, પારડી.